શક્તિપીઠ અંબાજીમાં પત્રકારો ઉપર ખોટા ખોટા કેસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અંબાજીમાં ચાલતા માંસ મટનના વિરોધમાં સમાચાર લખવામાં આવ્યા હતા. તેને લઈ પત્રકાર અમિત પટેલને દબાવવા માટે ખોટો કેસ કરી કલમ 294 અને 516 લઈને કેસ કરવામાં આવ્યો અને યાત્રાધામ અંબાજી હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વેજીટેરિયન ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. પણ અંબાજી મંદિરની આજુબાજુ અને અંબાજીની ઘણી જગ્યાએ અને ઘણા વિસ્તારમાં માંસ મટન અને દેશી દારૂની વેલમશીલ અને જગ્યાએ બોટલો અને દારૂ પીને જાહેર જગ્યાએ દેશી વિદેશી દારૂની થેલીઓ જોવા મળી રહી છે. ત્યારે અંબાજીમાં મીડિયામાં જાગૃત પત્રકારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે ઘણી વખત પત્રકારો ઉપર જાનલેવા હુમલો કરવામાં આવે છે અને અંબાજી પોલીસ અને દાંતા પોલીસ અસામાજિક તત્વોને સાવરતી હોય છે અને પોલીસ મીડિયાને સાથ સહકાર આપવાને બદલે અસામાજિક તત્વો ઉપર છત્તરછાયા રાખીને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી અને જ્યારે પત્રકાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે ત્યારે પોલીસ અસામાજિક તત્વો દ્વારા સામે કેસ કરવાની હિંમત આપી છે અને અસામાજિક તત્વોને ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી અને દાંતા અંબાજીમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે દાંતાના પત્રકાર સાજન ઠાકોરે કોંસા ગામના ગ્રામ પંચાયતના સમાચાર તેમના પેપરમાં છાપવામાં આવ્યા હતા. તે સાજન ઠાકોરને દબાવવા તેમના ઉપર ખોટી એક્રોસિટી લગાવવામાં આવી હતી અને દાંતા તાલુકામાં આવેલા પૂજપુરના એક જાગૃત પત્રકારની પાંસા વિસ્તારમાં તેમની હત્યા પણ કરી દેવામાં આવી હતી. ત્યારે હજી સુધી આરોપીઓના ગિરફ્તાર કરવામાં પણ નથી આવ્યા અને દાંતા અંબાજીના વિસ્તારમાં પત્રકારો ઉપર ખોટા કેસ કરીને પત્રકારોને દબાવવા માટે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને પત્રકારોને લગાતાર હુમલા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. મીડિયા ઉપર ખોટા કેસને લઈને સરકાર નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી જગતના પત્રકારોની માંગ ઉઠવા પામી છે. લક્ષ્મણ ઠાકોર, ZSTV અંબાજી.